અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ આ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો પણ શ્રીરામ શર્મા આચાર્ય ચેતને શુદ્ધિ ધનને સુરક્ષિત રાખવા માટે ઘરમાં તિજોરી રાખવી જરૂરી છે પણ જો દુર્ગંધયુક્ત ગંદકી તિજોરીમાં ભરવામાં આવે તો તિજોરીનો દુરુપયોગ થાય છે અને ગંદકીની દુર્ગંધિ આની પણ થાય છે ચિત્તની બાબતમાં પણ આવું જ છે ભગવાને મનોમય કોષમાં ચિત્તને એટલા માટે રાખ્યું છે કે એના દ્વારા ઉત્તમ સ્વભાવને સુરક્ષિત અને ચેસ્તાય રાખી શકાય આજે લોકોના ચિત્તની ખૂબ દુર્દશા થયેલી છે એમાં બુરી ટેવો નીચ વિચારધારાઓ સડેલી પરંપરાઓ તુચ્છ કામનાઓ વગેરે ભરેલા છે એમનું શુદ્ધિકરણ થવું જરૂરી છે જેવી રીતે માટી પાણીને શોષી લે છે અને રંગ તથા ગંધને લાંબા સમય સુધી સાચવી રાખે છે એ જ રીતે મન દ્વારા જે વિચાર કરવામાં આવે છે અને શરીર દ્વારા જે કાર્યો થાય છે એમનું ઔચિત્ય અનૌચિત્ય પાપ પુણ્ય ચિત્તમાં પરિપક્વ થઈને દુઃખ કે સુખના કર્મ ભોગના નિર્ણય કરે છે જો ચિત્તની શુદ્ધિ થઈ જાય તો એમાં જન્મ જન્માંતરોથી જામેલા કુસંસ્કારો પણ થઈ જાય છે અને ચાલુ કર્મ ભોગો ભોગોના મૂળિયા ઉખડી જાય છે જય ગુરુદેવ અખંડ જ્યોતિ ઓક્ટોબર ઓગણીસો બાવન પેજ નંબર નવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ